જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત કરું છું તમારા મેં આગલા બ્લોક્સના બીજા ભાગમાં. હા, તો ફાઇનલી આપણે જ્યાંથી પૂરો કર્યો હતો ત્યાંથી ફરીથી આપણે શરૂઆત કરીએ અને ધીરે ધીરે જંગલમાં આગળ વધી રહ્યા છીએ. અને આગળ અમને શું શું જોવા મળ્યું, તો અમને અત્યારે પાણીની તરસ લાગેલી છે અને હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો એટલે ઘરે પાછા જવાની તૈયારીમાં છીએ. પણ એ પહેલાં તો પાણી છે અમને ફાઇનલી મળી ગયું છે, પણ પાણી અમને એ રીતનું મળ્યું કે તમને વિશ્વાસ નહીં આવે કે કઈ રીતનું. જુઓ તમે, જો પાણી છે એ જમીનમાંથી કઈ રીતે આવ્યું, સફેદ રેતી પણ સાથે તમે જોઈ શકો કે કેવું એકદમ સરસ તાજું પાણી છે, કે જે કેટલું ફિલ્ટર, કે જે આરોમાં પણ આટલું શુદ્ધ પાણી મળતું નથી. તો એ પાણી એ જે છે એનું અમે અંદરની સીન લીધેલ છે, એટલે અંદરનો વિડીયોગ્રાફી કરીને તમને બતાવું. જો રેતી કઈ રીતની, ટૂંકમાં મસ્ત નજારો તમને જોવા મળે છે. તો અને પછી અંદરની રેતી છે એ કઈ પ્રકારની છે એ પણ તમને બતાવી. જો કેટલું પાણી નીકળે છે જે તમે જોઈ શકો. ચોવાડી થોડી વારમાં તમને હાથમાં લઈને બતાવે છે અમારો મિત્ર જે છે. જો કેટલી વાઇટ રેતી જે તમને દેખાય છે. અને બધાએ અમે ફાઇનલી અહીંયા પાણી પીધું, તાજું સરસ મજાનું ખૂબ મીઠું જંગલનું પાણી, જેને મુરઝાડનું પાણી કહેવામાં આવે છે. અને મુરઝાડનું પાણી, હા, તમે એકવાર પી લો એટલે કદાચ તમને ભૂખ પણ લાગેલી હોય, જુઓ તો ખરા, તમને કદાચ ભૂખ પણ લાગેલી હોય તો પણ એ ખાવાનું એટલું ભાવતું નથી. કેમ કે મૂળમાંથી, જંગલના બધા જે ઝાડ હોય એના મૂળમાંથી નીકળતું આ પાણી છે. અને એવું પાણી હું તમને બતાવી રહ્યો છું. અને અમે ધીરે ધીરે પછી હવે ઘર બાજુ પાછા પ્રયાણ કરીએ છીએ અને ધીરે ધીરે લડતા ઝઘડતા મસ્તી કરતાં કરતાં ધીરે ધીરે આગળ વધીએ છીએ અને હવે અમે પહોંચી જશું. પણ એ પહેલાં એક જે તમને કહેવાનું હતું કે આગલા વિડીયોમાં જે મેં કીધું હતું પાર્ટ વનમાં, એ મુજબ જ્યાં સિંહ પાણી પીવે છે એ જગ્યા કે જેને પોઈન્ટ કહેવામાં આવે છે, કે જે ઉનાળામાં પણ ત્યાં પાણી જોવા મળે છે, તો એ જગ્યાએ હું તમને લઈ જાઉં છું. તો ધીરે ધીરે એ દિશામાં આપણે આગળ વધીએ અને પછી ત્યાંથી આપણે સીધા છે આ બ્લોક્સને પૂરો કરીને ઘર પહોંચશું, એટલે ટૂંકમાં જંગલની બહાર નીકળી જશું. તો હવે ઝાઝી વાર નથી કે જો અહીંયા વચ્ચે માલધારીઓ પણ પોતાની ગાયો માલ ચરાવે છે, ઢોર. અને બીજું કે આ આગલો વિડીયો હતો એમાં મેં લખેલું હતું કે અમે જંગલમાં ખોવાઈ ગયા, તો ખોવાની કોઈ દી વાત જ નથી આવતી. કેમ કે અમે અહીંયા જ રહીએ છીએ, તો ક્યાંથી ક્યાં જવાય, કઈ રીતે જવાય, એમને બધી ખબર છે કયો રસ્તો ક્યાં નીકળે. એટલે અમે જંગલમાં ક્યારેય ટૂંકમાં હજી સુધી ખોવાણા નથી, એટલે એવું બનશે એ તો પછી આગળની વાત છે, પણ હજી સુધી એવું બન્યું નથી. અને છેલ્લે જે તમને વાત કરી હતી એ જગ્યા આવી ગઈ છે. જી હા, આ તમે જોઈ શકો કે જ્યાં સિંહ જે છે એ પાણી પીવા આવે. હા, ક્યારે ઉનાળે પણ અહીંયા પાણી તમને જોવા મળશે. આ જે છે એને કુટીઓ કહેવામાં આવે છે અને એ કુટીએ તમને પાણી, આ જે સિંહને પાણી પીવા માટેની કુંડી છે અને અહીંથી એમાંથી પાણી જે છે તમને જોઈ શકો અંદર કેટલું ઉપર ભરેલું છે. તો એ સીસવા અથવા તો ડબ્બા વડે પાણી સીસી અને જે નાની કુંડી છે ભરવામાં આવે છે. તો એ રીતે આ કુટિયામાંથી પાણી બહાર કાઢીને સિંહ માટે ઉનાળાની વ્યવસ્થા, ઉનાળે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને જે આગળ ચાલે છે નામ ધર્મેશ છે, એટલે અમે એ કુટિયાનું નામ ધમાનો કુટિયો પણ કહીએ છીએ. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. હવે અમે ઠાકી ને ઘેરે થેપલા ખાવાની તૈયારીમાં. જય ભારત, જય હિન્દ, જય હિન્દ. હવે ઓર્ડર કાટે પૂરી ગયા છે.